નમસ્કાર દર્શક મિત્રો, તલુક સત્તા શોમાં આપનું સ્વાગત છે. આમ આદમી પાર્ટીના નેતા કૈલાશ ગહલોતે પ્રધાન પદ અને પાર્ટીના પ્રાથમિક પદ પરથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે. કૈલાશ ગહલોતે પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ ભાજપ પર કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. વિસ્તારથી વાત કરવામાં આવે તો દિલ્હી સરકારમાં મંત્રી રહી ચૂકેલા કૈલાશ ગહલોત રવિવારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપ સાથે જોડાઈ ચૂક્યા છે. કૈલાશ ગહલોતે સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટમાં એડવોકેટ પણ છે અને કાનૂની પ્રેક્ટિસમાં 16 વર્ષથી વધુનો અનુભવ પણ ધરાવે છે. ગહેલોત 2005 થી 2007 દરમિયાન દિલ્હી હાઈકોર્ટ બાર એસોસિએશનના કાર્યકારી સભ્ય પણ હતા. કૈલાશ ગહલોત દિલ્હીમાં આમ આદમી પાર્ટીમાં ગૃહ પરિવહન, આઈટી અને મહિલા અને બાળ વિકાસ સહિત ઘણા મોટા વિભાગોનો હવાલો સંભાળતા હતા. તો ગહલોતે આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કેજરીવાલને પત્ર લખીને કહ્યું હતું કે શીશ મહેલ અને યમુનાની સફાઈ જેવા ઘણા શરમજનક મુદ્દા છે, જેના કારણે દરેક શંકા કરી રહ્યા છે કે શું આપણે હજુ પણ આમ આદમી જ છીએ. કૈલાશ ગહલોતે પોતાના રાજીનામામાં લખ્યું છે કે દિલ્હી સરકાર પોતાનો મોટાભાગનો સમય કેન્દ્ર સાથે લડવામાં વિતાવશે, જેથી રાજ્ય પ્રગતિ કરી શકશે નહીં. મારી પાસે આપથી અલગ થવા સિવાય કોઈ વિકલ્પ નથી બચ્યો અને તેથી હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી રહ્યો છું. તેમણે વધુમાં કહ્યું હતું કે હું પ્રાથમિક રાજનીતિના કારણે જ પાર્ટીમાં જોડાયો હતો, હવે તે નથી રહી. કૈલાશ ગહલોત ભાજપમાં જોડાયા ત્યારે દિલ્હી પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સચદેવાએ કહ્યું કે કૈલાશ ગહલોત યુવા અને ગ્રામીણ વિસ્તારોમાં તેમના ઉત્તમ કાર્ય માટે જાણીતા છે. ગામના જાણીતા ચહેરા તરીકે ગહલોત ભાજપમાં જોડાયા છે, તેમજ ભાજપ સાથે હાથ મિલાવવાનો કૈલાશ ગહલોતનો અનુભવ દિલ્હીના લોકો માટે ઉપયોગી રહેશે. તો બીજી તરફ કૈલાશ ગહલોતે કહ્યું કે હું કોઈપણ દબાણ વગર ભાજપમાં જોડાયો છું. હું સેવા કરવા માટે રાજકારણમાં આવ્યો હતો. હવે ભાજપ દ્વારા મને જે પણ ભૂમિકા અપાશે હું તે ભજવીશ. કૈલાશ ગહલોતે પોતાના પર લાગેલા આરોપ વિશે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આમ આદમી પાર્ટી છોડીને જવું સરળ નહોતું. આપમાં પરિસ્થિતિ અનુકૂળ ન હતી. પાર્ટીમાં આત્મવિશ્વાસ ડગમગી ગયો હતો. તેમણે વધુમાં કહ્યું, ઈડી અને સીબીઆઈના દબાણની વાત ખોટી છે. હું કોઈના દબાણમાં આવીને નિર્ણય લેતો નથી. દરેક મામલે કેન્દ્ર સાથે ટકરાવ ખોટો છે. તો કૈલાશ ગહલોતના રાજીનામા અંગે આપ દ્વારા કહેવામાં આવ્યું કે કૈલાશ વિરુદ્ધ ઈડી અને ઇન્કમટેક્સના ઘણા કેસ પેન્ડિંગ છે. ઈડી અને ઇન્કમટેક્સ દ્વારા કૈલાશ ગહલોત પર ઘણા દરોડા પડાયા હતા. તેમની પાસે ભાજપમાં જોડાવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આ ભાજપનું ગંદું ષડયંત્ર છે. ભાજપ ઈડી અને સીબીઆઈના બળ પર દિલ્હીની ચૂંટણી જીતવા માંગે છે. તો દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસથી જણાવશો.